તન્વી, આજે હું છે ને તને ગાંધીજી વિશે થોડું ઘણું નોલેજ આપીશ. જે આપણે શરૂઆત કરીએ ને એના પહેલાં હું તને શ્લોક કહું, તું મારા સાથે સાથે બોલ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ચાલ હવે છે ને હું તને કહું, જો આજે શું છે તને ખબર છે? આજે ગાંધીજીનો બર્થડે છે. તેમનો બર્થ ક્યારે થયો એટલે તને ખબર છે? તેમનો બર્થ છે ને 2 ઓક્ટોબર 1869માં થયો હતો. તેમનો બર્થ છે ને પોરબંદરમાં થયો, જે ગુજરાતમાં આવેલું છે. તેમના મમ્મીનું નામ પુતળીબાઈ હતું. શું હતું? પુતળીબાઈ. તેમના પપ્પાનું નામ કરમચંદ દાસ ગાંધી હતું. શું હતું? કરમચંદ દાસ ગાંધી. તેમના છે ને તેમના મેરેજ છે ને તે બહુ જ નાના હતા, 13 યર્સના જ હતા ત્યારે તેમના મેરેજ થઈ ગયા હતા. તેમના વાઇફનું નામ કસ્તુરબા હતું. શું હતું? હા, તે છે ને આપણા દેશ માટે ફાઇટ કરતા હતા. બ્રિટિશ લોકો છે ને આપણા ઇન્ડિયા ઉપર રૂલ કરતા હતા એ ટાઈમે. ત્યારે છે ને બ્રિટિશ લોકો છે ને મીઠું આવે સોલ્ટ તે છે ને બહુ મોંઘું કરી કાઢ્યું. આપણે ઇન્ડિયાવાળા કોઈને મીઠું બનાવવાની એમને ના પાડ્યું. કોઈ બનાવે ને તેમને જેલમાં પૂરી દે તો છે ને એમને છે ને એમનું મીઠું વાપરવા માંગ્યું. તે છે ને ખૂબ મોંઘું મળતું હતું બહુ. તો છે ને ગાંધીજીને નહોતું ગમતું. તેમને છે ને સત્યાગ્રહની ફાઇટ કરી. તેમને છે ને અમદાવાદ આશ્રમથી દાંડી માર્ચ ચાલુ કર્યું, સત્યાગ્રહ. તે છે ને જ્યારે તેમને ઇન્ડિયા માટે કર્યું, તેમને છે ને બધા છે ને ત્યારે બાપુ તરીકે ઓળખવા લાગ્યા. પછી કયા શું નામથી ઓળખવા લાગ્યા? બાપુ. ઓકે. પછી છે ને એમને છે ને નાથુરામ ભોસલે છે ને એક હતો, નાથુરામ ભોસલે. તેમને છે ને એ નાથુરામ ભોસલે છે એ બધું ના લઈ સાચો ખોકર ખાલી. કોને ગોળી મારી હતી? કોને મારી હતી? ગાંધીજીને કોને ગોળી મારી હતી? નાથુરામ ભોસલે. ત્યારે છે ને ગાંધીજી ખૂબ સારા માણસ હતા. એટલે છે ને એ છે ને એમની ડેથ થઈ ગઈ ને ઓફ થઈ ગયા ને ત્યારે છે ને આખા ઇન્ડિયાને છે ને ખૂબ જ દુઃખ થયું, બહુ દુઃખ થયું. ત્યારે છે ને પછી છે ને એમની સમાધિ છે ને દિલ્હીમાં આવેલી છે. એ જગ્યાને છે ને રાજઘાટ તરીકે ઓળખાય છે. શું નામ તરીકે ઓળખાય છે? રાજઘાટ. હા, ત્યારે છે ને પછી બધા ગાંધીજીને છે ને મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવા લાગ્યા. આજે કયો દિવસ છે તને ખબર છે? આજે વૈષ્ણવ જન તો તેને રે
ગાંધીજી નો પોતાનો રેડિયો પણ હતો અને એ રેડિયા પર એ સૂતર વડે સૂતર ને કાંતી થી કાઢતા હતા અને તેથી એને સ્વદેશી વસ્તુઓ બનાવવાનો સંદેશો આપેલો. જે રેટિયાનું ચિહ્ન પહેલા આપણા ભારત દેશના ઝંડામાં આપવામાં આવેલું હતું, ત્યાર પછી એમાં ફેરફાર કરી અને 14 ચક્રો 14 આરા વાળા ચક્ર નું સ્થાન આપવામાં આવ્યું. આમ ગાંધીજીની મહિમા આપણે ગાઈએ તો કેટલી બધી છે, એટલી બધી મહિમા છે કે જે આપણાથી પાર પડી શકે એમ નથી. ચાલો આપણે આપણા રાષ્ટ્રપિતાને વંદન કરીએ. ને એમણે જે બતાવેલો રસ્તો છે એ રસ્તા પર આપણે ચાલીને આપણા દેશને આગળ વધારીએ. ગાંધીજી વિશે એક વાર્તા કઉ છું, સાંભળ. ગાંધીજી નો જન્મ 2 ઓક્ટોબરે પોરબંદર માં થયો હતો. ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. ગાંધીજીની માતાનું નામ કુટલીબાઈ હતું. ગાંધીજીને નાનપણથી જ ભણવાનો શોખ હતો. ગાંધીજીએ નાનપણમાં હરિશ્ચંદ્રનું નાટક જોયું હતું અને ગાંધીજીએ શ્રવણની વાર્તા સાંભળી હતી. તેથી ગાંધીજી પણ પોતાના મા બાપની સેવા કરતા હતા. ગાંધીજી કોઈ દિવસ પણ જૂઠું બોલતા ન હતા. ગાંધીજી ચરખો કાઢતા હતા. ગાંધીજી